વિદ્યાર્થીઓ ધોરણ એક વિષય ગણિત ગણિતમાં આપણે પ્રકરણ 11 એમાં કોયડા વિશે જોઈએ છીએ તો કોયડા આપણે ચાર દાખલા શીખ્યા હતા આજે બીજા પણ જોઈશું કોયડો એટલે શું કે કોઈ વસ્તુ આપણી પાસે હોય બરોબર એક ઝાડ હોય એના પર કબૂતર પાંચ કબૂતર હોય અને પાછા બીજા ત્રણ આવીને બેસે તો એ ઝાડ ઉપર હવે કુલ કેટલા કબૂતર થાય તો શું કરવાનું આપણે સરવાળો કુલ શબ્દ આવે ને કોઈ આપણે કોઈ જગ્યાએ રમતા હોય કે ક્લાસમાં હોય સ્કૂલમાં આવતા હોય તો ટીચર આપણને પૂછે કે તમારી પાસે બે પેન્સિલ છે અને તમે બાજુના ફ્રેન્ડ પાસેથી પાછી બે પેન્સિલ લો છો તો હવે તમારી પાસે કુલ કેટલી પેન્સિલ થઈ તો શું કરો તમે કે એક અને બે બે હતી અને પાછી બાજુના વિદ્યાર્થી પાસેથી એક અને બે લીધી એક બે ત્રણ ને ચાર કુલ કેટલી થાય ચાર કેટલી થાય ચાર તો જે આ કુલ શબ્દ આવે કે કુલ કેટલા થાય તો હંમેશા એ દાખલામાં સરવાળો કરવાનો શું કરવાનું સરવાળો ક્લાસમાં આપણે સ્કૂલ શરૂ થાય સવારે સ્કૂલનો ટાઈમ થઈ જાય એટલે આપણી સંખ્યા ક્લાસમાં 40 ની સંખ્યા હોય અને આપણે હાજરી પૂરતા હોય તો એમ કહીએ કે કેટલા વિદ્યાર્થી છે તો એક જણ ગણે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો ચલો આપણે 19 છોકરા આવ્યા છે કુલ છોકરા અને છોકરીઓ ક્લાસમાં 19 વિદ્યાર્થી આવે છે અને પાછા બીજા 4 વિદ્યાર્થી આવે છે તો શું કરીએ આપણે વધારો થાય ને હવે એમ કહીએ કે કુલ કેટલી સંખ્યા થઈ 19 હતા અને 4 આવ્યા તો 19 વડે 20 21 22 23 કેટલા થાય 23 બરોબર તો આ જે કુલ શબ્દ આવે ત્યાં શું કરીશું આપણે સરવાળો બરોબર આપણે ચાર દાખલા જોયા હતા પાંચ નંબર 1 કુંભાર પાસે પાંચ નાના પાટલા અને ચાર મોટા માટલા છે તો કુંભાર પાસે કુલ કેટલા માટલા થાય બરોબર શું કહે છે એક કુંભાર પાસે પાંચ નાના માટલા અને ચાર મોટા માટલા છે કેટલા છે પાંચ નાના માટલા અને ચાર મોટા માટલા છે તો કુંભાર પાસે કુલ કેટલા માટલા થાય બરોબર તો કે કુંભાર પાસે કુલ કેટલા માટલા થાય તો આપણે જ્યાં કુલ શબ્દ આવ્યો ત્યાં શું કરીશું સરવાળો જ્યાં કુલ શબ્દ આવ્યો ત્યાં શું કરવાનું સરવાળો તો કુંભાર પાસે શું છે ભાઈ પાંચ નાના પાંચ પાંચ નાના માટલા
પછી સરવાળાનું ચિહ્ન ચાર કેવા વાક્ય છે મોટા ચાર મોટા માટલા પાંચ નાના માટલા અને ચાર મોટા માટલા તો
શું કરીશું સરવાળો શું કરવાનું છે સરવાળો તો 3 લાલ ટોપી 3 લાલ ટોપી ઓ વત્તા 4 કેવી ટોપીઓ પીળી 4 પીળી ટોપી શું કરીશું
સરવાળો તો સાત ચોકલેટ હતી વત્તા એક ચોકલેટ Yeah.
છત્રી હતી સોહમ પાસે અને મીનાએ તેને બીજી બે છત્રી આપી તો કે હવે સોહમ પાસે કુલ કેટલી છત્રીઓ થાય સોહમ પાસે કેટલી છત્રીઓ હતી ત્રણ અને મીનાએ તેને કેટલી છત્રીઓ આપી બે તો કે હવે સોહમ પાસે કુલ કેટલી છત્રીઓ થાય ત્રણ હતી અને બે બીજી મીનાએ સોહમને આપી તો હવે કુલ એટલે શું કરીશું એનો સરવાળો કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય અને પાછી બીજી વસ્તુનો ઉમેરો થાય તો આપણે શું કરીએ બધી ભેગી કરીએ એટલે એની ગણતરી કરવી પડે ને તો આ બે ત્રણ છત્રી હતી અને પાછી બે આપી તો હવે એનો આપણે સરવાળો કરીશું ત્રણ છત્રી વત્તા બે છત્રી આ હતી અને આ આપી બરોબર ત્રણ હતી અને બે આપી તો હવે આ ત્રણ તો એક બે ત્રણ આ કેટલા છે બે એક ને બે કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ ત્રણ ને બે કેટલા થાય પાંચ કેટલી છત્રીઓ થઈ પાંચ પાંચ છત્રીઓ થાય ત્રણ છત્રી હતી ને પાછી બીજી બે છત્રી આપી તો કેટલી થઈ પાંચ તો જવાબ કુલ પાંચ છત્રીઓ થાય જવાબ કુલ પાંચ છત્રીઓ થાય તો આ આપણા કોયડા ઉકેલના દાખલા છે આપણે સરવાળા વિશે સમજ્યા છીએ આવા જ દાખલા બાદ બાકી વિશે પણ સમજશું અહીંયા કુંભાર પાસે પાંચ નાના માટલા હતા અને ચાર મોટા તો બંને કે ભેગા થઈને એની પાસે કેટલા થયા કે કુલ કેટલા થયા તો સરવાળો કરો તો નવ માટલા થયા કેટલા નવ પછી અહીંયા પેરિયા પાસે ત્રણ લાલ ટોપી હતી અને ચાર પીળી ટોપીઓ હતી તો ફેરિયા પાસે કુલ કેટલી ટોપીઓ થઈ ત્રણ લાલ અને ચાર પીળી તો સાત ટોપી કુલ કેટલી થઈ સાત ટોપી અહીંયા ચોકલેટ હતી મારી પાસે સાત કેટલી ચોકલેટ હતી સાત અને પાછી ભાઈએ મને એક આપી સાત હતી અને એક પાછી આપી મને તો સાત હતી ને એક આવી એટલે શું કર્યું એનો સરવાળો તો સાત ને કેટલા થાય કુલ આઠ ચોકલેટ થાય અહીંયા આપણે જોયું સોહમ પાસે ત્રણ છત્રીઓ હતી કેટલી ત્રણ અને મીનાએ પાછી બીજી બે છત્રીઓ આપી ત્રણ હતી અને બે છત્રી આપી તો કે હવે એની પાસે કુલ કેટલી થઈ તો પાંચ પાંચ છત્રી થાય તો આ ચાર દાખલા ગણતરી મુજબ તમારી નોટમાં ગણી લો તો લખાઈ ગયા છે દાખલા આજનો વિડીયો પૂરો કરું ફરી બધાને